નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કોરોનાની સારવાર બાદ હવે સંપૂર્ણપણે સ્વસ્થ થયા છે, સાથે સાથે હવે સંપૂર્ણપણે સક્રિય પણ થયા છે। નીતિન પટેલ સ્વસ્થ થયા બાદ કોર કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે સક્રિય પણ બન્યા છે। તેમણે કહ્યું છે કે કોરોનાના કપરા કાળમાં રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે નાગરિકોને વધુ સુરક્ષિત કરવામાં સફળતા મળી છે। તેમણે કહ્યું હતું કે લોકોની રોજગારી પૂર્વવત થાય તે માટે આંશિક લોકડાઉન અને નાના વેપારીઓના ધંધા રોજગાર શરૂ કરવા માટે આપેલી છૂટછાટમાં લોકો સ્વયંભૂ જાગૃત રહે તે અત્યંત જરૂરી છે। સાધુ સંતો અગ્રણીઓ અને લાખો નાગરિકોની શુભેચ્છા થકી ઝડપી સ્વસ્થ થયા બદલ નીતિન પટેલે સૌનો આભાર માન્યો છે। મ્યુકરમાઇકોસિસની સત્વરે સારવાર મળી રહે તે માટે અલાયદા વોર્ડની રચના કરી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે। કોરોનાની 28 દિવસની સારવાર લઈને સ્વસ્થ થયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નાગરિકોની સેવામાં જોડાઈ ગયા છે। તેઓ આજે કચેરી ખાતે આવીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને યોજાનાર બેઠકમાં પણ સહભાગી થયા હતા। સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ મર્યાદિત થાય, નિયંત્રિત થાય, અટકે, દર્દીઓની સારી સારવાર થાય એ માટે અનેક પ્રકારની સગવડો, સુવિધાઓ, સાધન સામગ્રી, દવાઓ, વિવિધ પ્રકારના ઇન્જેક્શન જે જરૂર પડ્યું એ બધું જ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું। આખા ગુજરાતને ધમરોળી નાખે એવું વાવાઝોડું પણ આપણે ખૂબ સફળતાથી શાંતિપૂર્વક ઓછા નુકસાન સાથે પસાર કરી શક્યા છીએ। આ જ ગુજરાતીઓના વડીલોના, સંતોના, ભગવાનના આશીર્વાદથી હવે મારી તબિયત ઘણી સુધારા ઉપર છે અને મેં પણ નિર્ણય કર્યો કે હવે મારે મારી કામગીરી ઝડપથી બજાવવાની શરૂઆત કરી દેવી જોઈએ। આમ તો 3-1 દિવસથી ઘરે ફાઇલો મંગાવી અને મારી ઓફિસ કામગીરી અગત્યના નિર્ણયોની મેં ચાલુ કરી દીધી છે। આજે કોર ગ્રુપમાં હાજરી આપવા માટે પણ આવ્યો છું।